જોઈએ છે. હવે આપણે આને આગળના લેક્ચરમાં ઘન એટલે કે ઘન અવસ્થામાંથી પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે એને આપણે ઘન કહીએ છીએ, અને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે એને આપણે ઉત્કલન કહીએ છીએ. તો ગલન અને ઉત્કલન થોડો અર્થ સમજી લેજો. હવે ગલન બીજું તો કોઈ પણ પદાર્થ છે ચોક્કસ તાપમાને કોઈ પણ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આવે તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જે તાપમાન આવે એને આપણે ગલન બિંદુ કહીએ. દાખલ બરફનું ગલન બિંદુ 0°C. તો બરફ છે 0°C ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. હવે ગલન મુક્ત ઉષ્મા એ પણ આપણે જોઈએ. તો પદાર્થ તમને ખબર છે કે પદાર્થને આપણે બરફ આપણે બીકર જોયું હતું કે બીકરને આપણે ઉષ્મા આપ્યો અને ચાલુ રાખી દો. બરફ છે ઘન અવસ્થામાંથી સંપૂર્ણ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરમાં ફેરવાઈ જાય ત્યાં સુધી થર્મોમીટરનો પારો અચળ રહે. તો આપણે ઉષ્મા આપવા છતાં એ ઉષ્માનું થર્મોમીટરમાં ના નોંધાય તો એ ઉષ્માને શું કહીએ આપણે? ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા એટલે ગલન અને બીકર એટલે ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે આપણે જેવી ઉષ્મા આપી છે થર્મોમીટરમાં નોંધાતી હતી એટલે એને આપણે ગલન ગુપ્ત ગુપ્ત એટલે છુપું ઉષ્મા કહીએ છીએ. હવે ગલન ગુપ્ત ની વ્યાખ્યા જોઈએ તો પદાર્થના ગલન બિંદુ અને એક વાતના દબાણ 1 કિગ્રા ઘન પદાર્થ તેના ગલન બિંદુએ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે. એનો એકમ પણ આપણે જોઈ ગયા જૂલ પ્રતિ કિગ્રા. એ જ રીતે ગલન ગુપ્ત ઉષ્મા હોય એ જ રીતે ઉત્કલન ગુપ્ત ઉષ્મા હોય. તમને ખબર છે કે પાણી છે 100°C તાપમાને પહોંચે પછી એનું વરાળમાં રૂપાંતર થાય છે એટલે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો 100°C તાપમાન પછી તમે બીકરને આપણે ગરમી આપવાનું ચાલુ રાખતા હતા છતાં તાપમાન વધતું નહોતું કારણ કે બધું પાણીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય પછી જ તાપમાનનો પારો 100°C કરતા વધે ત્યાં સુધી તાપમાનનો પારો 100°C એટલે અચળ રહે. તો ત્યારે આપણે પાણીને ઉષ્મા આપીએ છીએ છતાં થર્મોમીટર ના નોંધાય તો એને શું કહેવામાં આવે છે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. હવે એની વ્યાખ્યા પણ કે આપેલ પદાર્થના ઉત્કલન બિંદુએ એક વાતાવરણ દબાણે એક પ્રવાહી 1 કિલોગ્રામ પ્રવાહીને તેના ઉત્કલન બિંદુએ આપણે વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા આપવી પડે તેને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો આ આપણે આગળના ક્રમમાં જોઈ ગયા. તો એ જ રીતે આમાં તમે શોધો પાણી છે એનું તાપમાન અને ભૌતિક અવસ્થા. તો હું તમને પૂછું કે 25°C તાપમાન છે પાણીનું તેની ભૌતિક અવસ્થા કેટલી છે? તમને ખબર છે કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા 3 છે ઘન પ્રવાહી અને વાયુ. તો 25°C તાપમાન તમે જો તેની ભૌતિક અવસ્થા કેવી છે તો કે પહેલો છે તો કે પ્રવાહી કારણ 25°C તાપમાને પ્રવાહી અવસ્થા. હવે 0°C તાપમાને જો પાણી તો 0°C તાપમાને તમને ખબર છે કે પાણી પાણીનું બરફમાં રૂપાંતર થઈ જાય. તો આમાં બે અવસ્થા જોવા મળે ઘન અને પ્રવાહી. જો 0°C તાપમાને આપણને બરફ છે ઘન અવસ્થામાં હોય અને પ્રવાહી અવસ્થામાં હોય. હવે 100°C તાપમાને તો તમને ખબર છે આ પાણી આ ખુલ્લા થઈ ગયું. તો 100°C તાપમાને પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં પણ હોય અને વાયુ અવસ્થામાં હોય. હવે તાપમાન માપવા માટેનો એકમ આપણે જોઈ ગયા. તાપમાનનો માપવા માટેના SI એકમ કેલ્વિન છે. તાપમાનનો SI
કેને આને આ સંજ્ઞાઓ દર્શાવે છે લોકે હવે અત્યારે આપણે સામાન્ય રીતે તાપમાન માપીએ છે એ ઓન્સ સેલ્સિયસમાં માપીએ છે આમ તો એક બીજું પણ તાપમાન આપણે આપણે ખબર છે કે ડોક્ટર પાસે જઈએ તો આપણે થર્મોમીટર આપણે તાવે તો થર્મોમીટર આપણે આપણે ગળામાં રાખીને માપે છે ફેરનહીટ માં માપે આમ તાપમાન માપવા માટેના બે એક કેલ્વિન તાપમાન અને ઓન્સ સેલ્સિયસ તો એનું એકબીજામાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે તો કેલ્વિન તાપમાનમાં તમારે જવું હોય તો ઓન્સ સેલ્સિયસ માંથી ઓન્સ સેલ્સિયસ તાપમાન 273 ઉમેરવાનું અને કેલ્વિન તાપમાનથી ઓન્સ સેલ્સિયસ તાપમાનમાં જવું હોય તો 273 બાદ કરવાના હવે આવા અમુક આપણે દાખલા લઈએ તો તાપમાનના મૂલ્યને ડિગ્રી સેલ્સિયસમાં માપવામાં ફેર હવે આ તાપમાન છે એ કેલ્વિન તાપમાનમાં આવ્યું છે ફેર 210 કેલ્વિન એને આપણે સેલ્સિયસમાં ફેરવવાનું છે કેલ્વિન તાપમાન માંથી સેલ્સિયસમાં ફેરવવાનું તો પેલું જો 310 કેલ્વિન તો એમાંથી મેં શું કીધું 273 બાદ કરવા 273 આપણે બાદ કરવાના તો 310 માંથી 273 બાદ કરો 0 અને 10 આવશે તો 7 થશે અને 0 છે અને 2 આવશે અને 10 આવશે 10 માંથી 7 થાય તો 3 કેટલા આવશે 37 આવશે હવે રીત બીજું 273% કેવી એમાંથી 273 બાદ કરો તો 263 માઇનસ 273 તો 0 1 અને 10 16 માંથી 7 જાય તો 9 1 માંથી 2 જાય તો માઇનસ 1 તો 190 3 માંથી 3 જાય 263 માઇનસ 273 0 અહીં 1 હોય તો અહીં 10 હોય 16 થયા હવે અહીંયા જો 273 મોટા એમાંથી 263 બાદ કરી તો તેમાંથી જે 0 7 માંથી 6 માંથી 7 જાય તો 1 અને 0 તો માઇનસ 10 થાય માઇનસ 10 સેલ્સિયસ કારણ કે 263 માંથી 273 માંથી 263 જાય તો 10 સેલ્સિયસ આપણો જવાબ આવશે 10 સેલ્સિયસ હવે ત્રીજું જો 473 કેલ્વિન 473 અંશ કેલ્વિન માં 273 બાદ તો 473 માં 3 માં 3 જાય તો 0 7 માંથી 7 જાય તો 0 4 માંથી 2 જાય તો 200 200 અંશ સેલ્સિયસ તાપમાન આવે તો આમ જો તમે કેલ્વિન તાપમાનથી તમને સેલ્સિયસ તાપમાનમાં ફેરવાનું કહે તો તમારે 273 છે એ બાદ કરવાના અને અને જો ડિગ્રી સેલ્સિયસમાં આવું હોય કેલ્વિનમાંથી ડિગ્રીમાં જવું હોય તો કેલ્વિનમાંથી આપણે તાપમાન ફેરવીએ હવે આપણા તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં 273 બાદ કરીએ હવે આપણને સેલ્સિયસ તાપમાન અને તાપમાનના મૂલ્યને કેલ્વિનમાં માપવું હોય તો આપણે ડિગ્રી તાપમાન ડિગ્રી સેલ્સિયસ માં આપ્યા છે એટલે આપણે કેલ્વિનમાં ફેરવવું પડે એટલે ડિગ્રી સેલ્સિયસ તાપમાનને ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવો કેલ્વિન તાપમાન તો આમાં શું કરવાનું છે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કેલ્વિનમાં 273 ઉમેરવાનું હવે પેલું જો માઇનસ 20 અંશ સેલ્સિયસ એમાં 273 ઉમેરો એટલે તમને કેલ્વિન તાપમાન મળે તો 273 મોટા છે એમાંથી 20 બાદ કરતા 3 5 ને 2 તો 253
400 માં 273 ને આવડે તમને કેલ્વિન તાપમાન મળી જાય તો 0 વત્તા 3 એટલે 3 0 + 7 એટલે 7 4 + 2 એટલે 6 તો 673 કેલ્વિન તાપમાન થાય તમે બાજુ તમારે તપાસવું હોય તો આમાં 273 બાદ કરતા તો તમારો જવાબ 400 સેલ્સિયસ આવશે હવે એ જ રીતે એસી સેલ્સિયસ સ્થાપન રીત એસી સેલ્સિયસ સ્થાપન એમાં 273 ઉમેર એટલે તમને કેલ્વિન તાપમાન મળે તો તૈયાર થઈ 8 ને 7 15 નો 5 જો બીજા પડી 1 ઘન અવસ્થામાં હોય પદાર્થ એને આપણે ઉષ્મા આપી એટલે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય અને એને ઉષ્મા આપી એટલે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય હવે આપણે ઊંધું કરી ઉષ્મા લઈને પણ આપણે ઠંડુ કરી ઠંડુ પાડતા તો વાયુ પદાર્થ હોય એને તમે ઠંડો પાડો તો પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહી અવસ્થાને ઠંડુ પાડો તો ઘન અવસ્થામાં હવે ઘણા પદાર્થો એવા છે કે તમે ઘન ને સીધે સીધું તમે ઉષ્મા આપો ને અને સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય ઘન પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય અને ઘણા પદાર્થો એવા છે જેને વાયુ અવસ્થા હોય એને ઠંડુ પાડો તો સીધે સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થાય તો આ ઘન અવસ્થાને આપણે પ્રવાહી અવસ્થામાં આવેલા સિવાય સીધે સીધું વાયુ અવસ્થામાં આવે ઉષ્મા આપી તો એને તમે આખરે શું કહેવાય છે ભણી ગયા છે એને આપણે કઈ શું કહીએ છીએ ઉદ્વપાત શું કહેવામાં આવે છે ઉદ્વપાત તો ઉદ્વપાત